ગાંધીજીની 150મી જન્મ જયંતિ અંતર્ગત રાષ્ટ્રપિતા ગાંધીના વિચારો અને સિદ્ધાંતો લોકો સુધી પહોંચાડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું છે, એટલે તમામ સાંસદો પોતાના મત વિસ્તારમાં ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન કરી રહ્યા છે. બુધવારના રોજ સુરત લોકસભા સાંસદીય મત વિસ્તારના સાંસદ દર્શનાબેન જરદોશ દ્વારા ગાંધી સંકલ્પ યાત્રા 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણીમાં ગાંધી વિચારોને લોકો સુધી લઈ જવા માટે તમામ સાંસદોએ પોતપોતાના વિસ્તારોમાં ગાંધી સંકલ્પ યાત્રા યોજવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ અપીલ કરી છે. સુરત લોકસભા મત વિસ્તારના સાંસદ દર્શના જરદોશે 2 દિવસથી સુરત લોકસભા મત વિસ્તારમાં જુદા જુદા વિસ્તારોમાં યાત્રા યોજી હતી. રવિવારે તેમણે વ્યસનમુક્ત સ્વચ્છતાના સૂત્રોવાળા પ્લેકાર્ડ સાથે વરાછા અને કરંજ વિધાનસભા મત વિસ્તારમાં સંકલ્પ યાત્રા યોજી હતી. તેમની સાથે શહેર ભાજપના પ્રમુખ નીતિન ભજિયાવાળા, મેયર ડોક્ટર જગદીશ પટેલ, માજી મેયર અશ્મિતા સિરોયા, ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી સહિતના તમામ આગેવાનો જોડાયા હતા. 2 ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને 150 વર્ષ થયા અને અમે ગાંધી સંકલ્પ યાત્રાની શરૂઆત કરી. 24 સુરત લોકસભાના જુદા જુદા વિધાનસભાની અંદર અમે ગાંધી સંકલ્પ યાત્રા દરમિયાન વિવિધ સમાજો દ્વારા ગાંધીજીના સૂત્રોચ્ચાર દ્વારા ગાંધીજીના મેસેજ લઈને લોકોની વચ્ચે ગયા છે. આજરોજ પૂર્વ વિધાનસભામાં માન્ય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈની આગેવાનીમાં આજે અહીંયા વિવેકાનંદ સર્કલ પર ખૂબ વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો છે. જે સ્વાતંત્ર્ય સૈનિકો છે એ લોકોનું સન્માન પણ થયું. વોર્ડના કોર્પોરેટરો દ્વારા, પ્રમુખ મહામંત્રીઓ દ્વારા, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા અને પ્લાસ્ટિક મુક્ત ભારતના જે નરેન્દ્રભાઈના સ્વપ્નને પૂર્ણ કરવા માટે NGO તરફથી કોટનની થેલીનું વિતરણ પણ થયું. આવી જ રીતે આજે રોજના 10 કિલોમીટરની યાત્રા અમે સવારે 9 વાગ્યાથી શરૂ કરીને બપોરે 12-1 વાગ્યા સુધીમાં વિવિધ વિસ્તારોમાં જઈએ છીએ. આજ રોજ 24 સુરત લોકસભાની 60 કિલોમીટરની યાત્રા પૂર્ણ થશે. સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.